ફર્સ્ટ લાઇન ઓફ ડિસ્પ્રેશન તરીકે 24 કલાક ખડે પગે તૈનાત રહીને દેશની સુરક્ષા કરતી બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સીમાની રખવાડીની સાથે સરહદી વિસ્તારમાં આવતા ગામોમાં સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવે છે. ઉનાળામાં કચ્છના સરહદી ખાવડા પશ્ચિમ વિસ્તારમાં પાણીની ભયંકર અછત ઊભી થાય છે, તો સાથે જ ક્ષારવાળો વિસ્તાર હોવાના કારણે પાણી પણ ખૂબ ખારું હોય છે, ત્યારે આ સરહદી વિસ્તારની તરસ મટાડવાના કામ પણ BSF કરે છે. BSFના 74 બટાલિયન દ્વારા યોજાયેલ સિવિક એક્શન પ્રોગ્રામમાં ખાવડા વિસ્તારના ગામોને પાણી ફિલ્ટર કરવાના RO ટેન્ક અને પાણી સંગ્રહ કરવા ટાંકીઓ સહિત સરકારી શાળાના બાળકો માટે પણ અનેક જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કચ્છમાં ફરજ બજાવતી બોર્ડર સિક્યુરિટીની ફોર્સને 74 બટાલિયન દ્વારા રતાડિયા ગામ મધ્યે વાર્ષિક સિવિક એક્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. 74 બટાલિયનના કમાન્ડર સંજય અવિનાશ, સેકન્ડ ઇન કમાન્ડ સુનિલ સોઈબામ અને ડેપ્યુટી કમાન્ડર BS રાવતની હાજરીમાં પશ્ચિમ વિસ્તારના રતાડિયા, ખાવડા, નાના સરકુ અને તુગા ગામના લોકોને જરૂરી સહાય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગામના લોકો દ્વારા પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યા વિશે કમાન્ડર સંજય અવિનાશને જણાવવામાં આવ્યું હતું. રણ વિસ્તાર હતા, ઉનાળામાં અહીંના સીમાડામાં પાણી સુકાઈ જાય છે, તો રણની ખારાશથી પાણી પણ ખૂબ ખારું થઈ જાય છે. આ ગામોની જરૂરિયાત જાણી બટાલિયન દ્વારા રણની ખારાશથી પણ ખૂબ ખારું થઈ જાય છે. ખાસ RO ફિલ્ટર અને પાણીની ટાંકીઓ આપવાનું નક્કી કરાયું હતું. ફિલ્ટર અને ટાંકી ઉપરાંત BSF દ્વારા અહીંની શાળાઓમાં ભણતા 150 બાળકોને પણ સ્કૂલ બેગ સહિત સ્ટેશનરીની આઇટમ પણ આપવામાં આવી હતી. બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે હેતુથી 3 શાળાઓને સ્માર્ટ TV પણ આપવામાં આવી હતી, જે આજના ડિજિટલ યુગમાં સરહદી વિસ્તારના આ નાના બાળકોને પણ સમયની સાથે પગભર સક્ષમ કરશે. અલી મોહમ્મદ ચાકી, JDS TV, કચ્છ.